મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે લાઠી તાલુકાના રામપર ગાયત્રી મંદિરે એક સાથે ત્રણ મહોત્સવનું ત્રિવેણી સંગમ તારીખ 20/6/2021 જેઠ સુદ 10ના દિવસે ગાયત્રી માતાનો પ્રાગટ્ય દિવસ ગાયત્રી જયંતી મહોત્સવ આ દિવસે ગંગા મૈયાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ થયેલું જેને ગંગા દશરા તરીકે ઉજવાય છે અને પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો નિર્વાણ દિવસ આ ત્રણ પાવન પ્રસંગોના દિવસે સવારમાં ગાયત્રી મંદિર ખાતે ગુરુપૂજન બાદ ગંગા માતાનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવેલ ત્યારબાદ યજમાનો દ્વારા યજ્ઞકુંડની પૂજન વિધિ બાદ ગાયત્રી મંત્ર જાપના ઉચ્ચારણ સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી બપોરના સમયે યજમાનોના ફલાહાર બાદ યજ્ઞનું બીડું હોમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ સમગ્ર મહોત્સવમાં યજમાન તરફથી યથાશક્તિ યોગદાન અપાયું હતું રજનીકાંત રાજ્યગુરુ સ્પીડ ન્યૂઝ 17 લાઠી આજે ગુરુદેવ આ તિથિ દશમ ને તિથિના દિવસે ગુરુદેવ સદા અને આ તિથિના દિવસે ગંગાજી પૃથ્વી માતા એટલે એને ગંગા દશેરા બોલે છે પ્રાચીન સમયમાં ગંગાજી બે ધારામાં હતા બે ધારામાં સમજો બે ધારામાં આકાશ ગંગા અને ભગવાન ગંગા પૃથ્વી ગંગા નો હતા ભગીરથ રાજા પૃથ્વી માતા લાવ્યા એટલે ગંગા દશેરા બોલે છે ત્રણ ધારામાં એટલે એને તરીપદા કહેવામાં આવે ગાયત્રીનું નામ તરીપદા અને ગંગાજી પણ માતા ગંગા તરીપદા ત્રણ પદ છે પતાવ પૃથ્વીના કાળ એટલે એને તરીપદા ગંગાજી આજે આજે ગંગાજીનું અવતરણ આપે ગંગાજીનું પૂજન કર્યું ની મૂર્તિ લા જેને આપણે સોનાબેન હતા તેને હાથથી આપણે ગંગાજીનું પૂજન કર્યું અને આજે હવે પૂજન આપણે ગુરુદેવનું કરવાનું છે સાથોસાથ એક બીજી વાત કરું કે ગાયત્રી પરિવાર શાખા આપણે શાસ્ત્રોને વધારે માન આપતી છે કેમ કે સમય જતા શાસ્ત્રો તો ન હોય તો માણસ આંધળો થાય પછી કાતા નહીં કે હોતું હોય ફલતું હોય એટલે ગીતામાં ભગવાને એમ કીધું હે અર્જુન જે શાસ્ત્રો નથી માનતો જે ગુરુને નથી માનતો જે મા બાપને નથી માનતો અને જે યજ્ઞને નથી માનતો એ પૃથ્વીમાંથી બહાર લોક જીવે છે ગીતામાં ભાગવતમાં દેવપુરાણ શિવપુરાણમાં અન્ય ગ્રંથો સાર રામકૃષ્ણ વિવેકાનંદ